हेलो यूट्यूबर फैमिली, कैसे हो? साउंड है, गुड मॉर्निंग, जय श्री कृष्ण। 10 तारीख है, रविवार छे, अने रविवारे इलेक्शन कार्ड नो सुधारो वधारो करवानो हजू कोईने बाकी होय तो पहुंची जजो तमारी नजीकनी शाळा है, स्कूलनी शाळा है। रवि तने के मारा गया रविवारे मारा करवानो तो मारा रही गयो, तो आ रविवारे तो कन्फर्म पताई दियो छे काम। जो मारा टिफिन पैक थई गया छे, सासू वो भी जना भेगा छे। शू बनावी रह्या छो? हां, शू बनावो छो? किलोड़ी, मेथी, मसाला। अलग नाम नहीं, मेथी पड़ी नो उपयोग तो करो। कर समझ गए बेटा? કાચું પાકી કરીએ મમ્મી, અડધું આમાં કરી અડધું ત્યાં કરી, બોઈલ કરેલી છે એટલે પ્રોપરલી કમ્પ્લીટ થઈ જાય। કે કે ધનુ, ચલો ભાઈ ધનુ ગઈ સા ગલ વડિયા જોવા માટે, આ ટેપિંગ પેક થઈ જાય એટલે પછી નહીં પડવું। જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવાના રસોડામાં આપનું સ્વાગત છે। આજે તીંડોળી, મેથી, મસાલાની સબ્જી બનાવીને તમારી સાથે રેસીપી શેર કરું। જેવું તેલ મૂકીએ છીએ, અને મેં ચાર પરી જેવું તેલ મૂકી અને ગીલોડીને બે સીટી, તીંડોળીને બે સીટી મારી અને એને એનું પાણી ભરવા માટે આપણે અહીંયા કરી મૂકી દીધું છે। હવે આ રાઈ પણ મારી ફૂટી ગઈ છે અને મેં ગેસ હાલ બંધ કરી દીધો છે। એના અંદર આપણે નાખીએ થોડા અને નાના ચમચું કે નહીં, પહેલાંમાં આંડો લાવજો। ગેસ બંધ કરીને આપણે તેલ ખૂબ થયેલું છે એટલે એમાં શીંગદાણા આપણે સરસ પહેલાં શેકી લઈએ, એના અંદર આપણે બે ચમચી જેવું બેસન, બેસનની થોડીક સરસ હરી હરી સુગંધ આવે એટલે અંદર આપણે મસાલા કરીએ। આપણે મેથી નાખીએ, હળદર, થોડો ગરમ મસાલો, લસણ મરચાંની પેસ્ટ, એક ચમચી ધાણા જીરું, બે લીલા મરચાં નાખેલા છે એટલે એક ચમચી આપણે લાલ મરચું મીઠું કહી દઉં, તાજું કહી દઉં, હિંગ મીઠું નાખીએ તો બોઈલ, હા જરાક આપણે આના પૂરતું મીઠું નાખીએ, મીઠું નાખેલું છે, મસાલો સરસ આપણે બધો શેકી લઈએ, સરસ મસાલાની સુગંધ આવી રહી છે। આપણે મસાલો જે તીંડોળી આપણે બોઇલ કરી મૂકી છે અને તેલમાં કતરાવા મૂકી છે, એની અંદર આપણે સરસ મિક્સ કરી લઈએ, શીંગદાણા, તલ બધું નાખેલું છે એટલે ખૂબ સુગંધ ટેસ્ટ આવશે, અને આપણે થોડોક આના અંદર ઊંધિયાનો મસાલો પણ નાખીશું, મને બેનો કે આમાં ખખડાવો ના પડે તે આમાં ચમચામાં ચોટેલો એવી આદત પડી ગઈ છે મને એના એનામાંથી મસાલો ખાટાવાનો। આપણે આ ગેસ થોડોક ધીમું કરી દઈએ, આપણે એક ચમચી અચાર મસાલો નાખીશું અને હું ડાયરેક્ટ ગજાનનો એક ચમચી જેટલો ઊંધિયાનો મસાલો નાખું છું, તમારી પાસે હોય તો નાખજો, ખૂબ ટેસ્ટ આવશે, જેને આપણે ઊંધિયું ખાતા હોય એવો ટેસ્ટ આવશે, એક વખત ટ્રાય કરજો, કારણ કે અત્યારે સિઝનનું આપણે ઊંધિયું બનાવીશું એટલે આપણે આ મસાલો તો લાવીને મૂકવાના જ। ખૂબ મસ્ત સુગંધ ને સરસ લાગે છે, અમારું મેથી,
ટિંડોળી મસાલા કેવું લાગ્યું કોમેન્ટમાં ચોક્કસ કહેજો. ચલો બે અત્યારે અમે એક મિનિટ બેન, અત્યારે અમે આવી ગયા છીએ વોલપેપરનું સિલેક્શન કરવા માટે. અને અંબિકા વોલપેપર ને બેન, અંબિકા વોલપેપરનું બહુ મોટું નામ છે. આ કયું છે બેન? આ કયું છે બતાવજો. એ જ છે. અચ્છા, આ એટલું કન્ફ્યુઝન વાળું કામ છે ને કે મગજ ખરાબ થઈ જાય આપણું. મને એક તો આ વસ્તુ મને ગમી છે, તમને કેવી લાગે કોમેન્ટમાં કહેજો. અને સપોઝ તમારા ઘરનું ફર્નિચરની અંદર જો વોલપેપર જુઓ ને તો ખાલી અંબિકા વોલપેપર સર્ચ મારજો, સારું એવું તમને અહીંયા આગળ કલેક્શન મળી જશે. આખું વોલપેપરનું છે અને પીવીસીનું નીચે એનું બી કરો. સરસ. હવે બીજા હું જોઉં છું, મગર તો અમે થોડું કન્ફ્યુઝન વાળું થયું છે, પણ કંઈક ને કંઈક ફાઇનલ તો કરવું જ પડશે. હા, તમે તો કાઢી જ દો ને બેન લેવા. શું કામ કાઢવા છે? તમે ઓર્ડર ઓર્ડર ઉપર લખી લો, તમારો માણસ આવે એ દિવસે એટલે રોલ લઈને મોકલી દેજો. હા તો એવું કરો. એટલી મથામટ કરે, એટલે મથામટ કરે છે. ત્યાં એકચુઅલીમાં જે મારી જે ઘોડા ખરા એને પાછળની સાઈડમાં બેકગ્રાઉન્ડમાં લગાવવાનું છે. હવે જો ભાઈ બુરા ભાઈ, આમાં ઇફેક્ટ નહીં આવતી, જોયું લાઇટ ઇફેક્ટ નહીં આવતી, સમજાય વસ્તુ ને. બાકી બીજામાં શું લાઇટની ઇફેક્ટ આવતી હતી, આમાં કમ્પ્લીટ લાગે છે. સાદું સિમ્પલ અને સોબર દેખાવામાં મસ્ત લાગશે યાર, સમજ્યા. જે મારે વ્હાઈટ ટોન જોતું હતું એ કેર્યું આવી ગયું. અને જે મારે જે વિડીયોગ્રાફી ને આ બધું જે કરવાનું છે ને એના માટે મેં આર્યું ફાઇનલ કરી દીધું છે. આ વોલપેપર એઝ અ સુપર્બ લાગશે. અને એક તો બેન આ 3D જ કહેવાય ને એક જાતનું. હા, 3D ઇફેક્ટ જેવું લાગે, એટલે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એઝ અ બેસ્ટ રહે. એટલે પછી મેં આર્યું નક્કી કરી લીધું છે. ખરેખર ભાઈ અહીંયા આગળ આવું ને તો મગજને એકદમ શાંત રાખવાનું, પછી સિલેક્શન કરશો ને તો કંઈક કામનું થશે. બાકી મગજ છે ને હેંગ મારી નાખશે. બેન તો જો બધી વસ્તુ કાઢ 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 કરશે. હા બેન, તો બિલ બનાવવા જ પડે જ બેઠા હોય. અને ખરેખર મને સારા રેટમાં વસ્તુ મળી છે, સારો રેટ મને આપ્યો છે. આ થોડું અમને કોસ્ટ થોડી વધારે છે, પણ ચાલશે. આપણા ઓફિસમાં સબ ગુડ. બે કલર સેમ મિડલ જ છે, પણ આ જુઓ તમને વિડીયોમાં આર્યું જે મારા હાથમાં રાખ્યો છે એ તમને વધારે ઉઠાવ લાગતો હશે, એટલે મેં આર્યું પાસ કરી દીધું છે. બસ હવે એક મારા એલ્યુમિનિયમ સેક્શનનું જે કામ છે ને એને મેં હાલ હોલ્ડ પર રાખ્યો છે. બધું સામાન બધો મારી ઓફિસમાં આવીને પડ્યો છે. હાલ કારીગરનો ફોન આવ્યો કે પેલું ક્યારે ફિટિંગ કરો, એટલે મેં ના પાડી દીધું. હાલ ના કરશો, મારે એક વોલપેપર લાગી જાય ને એના પછી જ આપણે એનું આગળનું પ્રોસેસ બધું મને કરતા પાડશે. કેમ કૂદે છે તું આટલી બધી? શું ખાવી બેટા? આમાય આમાય મને કે, આમાય આમાય ધનુ આમાય શું ખાવું? આમાય શું કે બેટા? પેલા જે છે એ વોલપેપર સરસ લાગી જાય દિવાલ ઉપર, પછી એલ્યુમિનિયમ સેક્શન વાળો આવી જાય. એ આવી ગયો છે એ સેક્શન વાળો. હવે એ કે છે કે હું રવિવારથી કંઈક નીકળી જવાનું છું, અઠવાડિયા પછી આવીશ કે મેરેજમાં જવાનું છું. એવું કંઈક મને બાનુવાળી ગામડે જવાનું છે. જો કશું હું તારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં પહેલાં મારે વોલપેપરનું કામ પૂરું થયે ને પછી એમાં જે ખીલ્લી બધું ઠોકવાનું હોય પાછળથી બી એ પાછળથી જ કરાય. એટલે વોલપેપર મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં
સોમવાર આવી વોલ પર લગાવી દેશે બસ એ જ વોલ પર જ તો કાલે કોણ આવતો તો ને કે મોઆઈ નું બોછું એટલે સેના માટે એ તો બ્લુ ફેબ્રિક અસર વાળો સ્ટીલ ને બધું જે ઘોડા આમ બધું લગાવવાનું હોય ને એ ખાલી રો મટીરીયલ આવી ગયો છે એટલે માણસ બી આવી જવાનો તો મેં ના પડી કારણ કે વોલ પેપર ના કારણે ત્યાં બનાવશે નાની રાખી આખું લગાવવાનું છે સરસ મજાનો વોલ પેપર चटनी जोड़े खाईसो ने थेपला खाईसो पण जो घर में गरम चा हो तो मम्मी कई मजा लगे हाँ 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 वाह पप्पा वाह शु हवे रहेवानी पलाठी मार चल बेटा पलाठी मारो दीको हाँ दीको गुड गर्ल ने चलो भाई आज है यूट्यूब नी एक इवेंट थी अमदावाद में तो भावेश ना कमलेश भाई ने लोग गया था क्या पाई सब YouTube वाला सरस हुआ गिफ्ट वाली से जुई अनबॉक्सिंग करिए कीवी की गिफ्ट आई सब क्रिएट ए कलेक्टिविटी कलेक्टिव के भी वुमन बस बीजू क्या आवड़ा था ना क्या डायरी वाली सके क्या कंटेंट लगता है वाह मस्त है दिया तो पूरा दिया हो 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 दिया तो दिया पूरा दिया यूट्यूब ने डायरी दिया पर दिया तो दिया पूरा दिया जीजा बोल बोल करा जो पहले बबूल डियर क्रिएटर थैंक यू सो मच फॉर बीइंग अ पार्ट ऑफ यूट्यूब क्रिएटर मुझे अहमदाबाद यू आर पेशेंस एंड एनर्जी हैव मेड टोपी वाली सर मीटअप अनफॉर्गेटेबल एको करो बेसरस मदनदार श्री गणेश आई नमो म कंटेंट लिखवा लियो सो बेटा आ तो रे तू भी कर दे बेटा जोकर लागा तू ले बस सरस बहुत मजा आएगी ये हो जब जलसा करे ब्लॉग कर जेडी भाई પછી બહુ બધા જે બ્લોગર બધા જોતા હતા આમ અચાનક દેખાય ને મજા આવી ગઈ મમ્મી ના ઘણા બધા ફેન હતા હા ઘણા બધા ઘણા બધા હતા તારા બ્લોગ બધા જોતા હતા ઓળખતા હતા કે તમામ મમ્મી ના બ્લોગ અમે બહુ જોઈએ છે બધા કે ખબર હે 5 5 8 8 લાખ સબસ્ક્રાઇબર વાળા હાય હાય ચલો ફોન ગયો કોનો ધનુ યો બચી ગયો આવાની આલોનો ફોન 17 તારીખ નો સસ્પેન્સ ખોલી દીયે છે 17 તારીખ કે આપણું હાય हाँ, 17 तारीख के मारी पुतानी किंग चीज करीने एक ब्रांड लॉन्च करी रियो छु जे नॉर्थ गुजरात नी फर्स्ट अनलिमिटेड सैंडविच सेंटर नो आपणे काम करवानु छे अने प्लस प्राइम लोकेशन एटले मेहसाणा मोढेरा चौकड़ी उपर લોકોને ધૂમ મચાવવાની છે 17 તારીખે ગ્રાન્ડ ગ્રાન્ડ બહુ જ મેગા લેવલે કે ને જે વિચારો કરતા પણ અલગ જઈ રહ્યું છે એવી ઇવેન્ટ થવાની છે સાથે સાથે એની અંદર ઘણા બધા તમે જેમના પણ બ્લોગ જુઓ છો રસોઈ શો જુઓ છો એ બધા જ લોકો એ દિવસે તમને સ્ટેજ ઉપર જોવા મળવાના છે ફૂલ ધમાલ મસ્તી થવાની છે આરજીસ આવવાના છે એટલે એ જે કહેવાય છે ને એક મીટઅપ ક્રિએટર મીટઅપ પણ થવાનું છે એવું આપણે કહી શકીએ આપણે જે આખા ગુજરાતમાં નોર્થ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થવાનું છે આ રીતે એટલા બધા લોકો એક સાથે સ્ટેજ ઉપર ને એક જગ્યાએ પ્લેટફોર્મ મળવાનું છે બહુ મજા કરવાની છે અને સાથે સાથે જેટલા પણ મહેસાણા આજુબાજુ હશે એ લોકોને એવું છે કે ભાઈ એ દિવસે આપણા તરફથી
ફ્રીઝ સેન્ડવિચ, એ પછી નોર્મલ સેન્ડવિચ, આલુ મટર વાળી નહીં, આપણી જે તંદુરી જે સેન્ડવિચ આપણી સ્પેશિયલ છે, આની અંદર અમે બનાવવાના છે એ તંદુરી સેન્ડવિચ બધાને જ અમે આપવાના છે એ દિવસે. એટલે આવી જાઓ, મોસ્ટ વેલકમ. 9 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી આપણી ઇવેન્ટ ચાલવાની છે અને 1 થી 1.5 કલાક આપણે સેન્ડવિચનું કરવાના છે. ખૂબ ધમાલ મસ્તી થવાની છે. ચોક્કસ 17 તારીખે આવવાનું ભૂલાય નહીં. ધન્વી બાઇકની ચાવી લઈને આવી. પાપા 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 બામ જવું છે અમને. એકચ્યુઅલીમાં શું હતું, હેતને જવું હતું ગાર્ડનમાં. એટલે હેતે વળી કીધું ધન્વીને કે પપ્પાને કે આપણા બાઇક લઈને ગાર્ડનમાં જઈએ. એટલે ધન્વી બેન આવ્યા. નવું ગાર્ડન બહુ ગમી ગયું લાગે છે. એટલું ગાર્ડન થી મતલબ, ચાહે નવા માં લઈ જવું કે જૂના માં લઈ જવું, એટલું ગાર્ડન થી મતલબ છે. બે જણા એવો કજિયો કર્યો, ધન્વી ચાવી લઈને જ ફરી ગયો. લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. બધું લઈ તો જાઉં પણ તને ગાડીમાં કે ના, બાઇક ઉપર. એટલે બાઇક ઉપર બધું ભલે, તું તારી જીત પૂરી કર, પણ હું તને બાઇક ઉપર તો નહીં જ લઈ જઉં. પછી ગાડીમાં આટો મરાવીને આવ્યા, પણ ગાર્ડનમાં તું ના લઈ ગયા. કારણ કે થોડી થોડી ઠંડી તો છે જ, આજે એટલી બધી કોઈ ઠંડી નથી પણ થોડીક તો છે જ. અને પાછા એ જ ના ધન્વી પાસે સ્વેટર ને જેકેટ તો પહેરે નહીં. સવારે પહેર્યું, હમણાં નથી પહેર્યું. ઓકે, વિદેશમાં શું મિસ કરો છો? ઇન્ડિયાના પવિત્ર ધર્મ સ્થાન, રેકડીના ભજીયા એટલે કે દારવાડા, જે રોડ ઉપર ફૂડ મળે એ બહુ યાદ આવે છે. ઇલા બેન દાલ પકવાન જોઈને મન થઈ ગયું ને મેં પણ આજે બનાવ્યા. શું વાત, સરસ સરસ. વિશાલભાઈ તમે શાનો બિઝનેસ છે? ઓકે, તો એકચ્યુઅલી માં આપણે છે ને જીન્સ ટ્રેક પેન્ટ અને શર્ટ નું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. એનું આપણે હોલસેલનું કામકાજ છે. હું કોઈ પણ પીસ સિંગલ પીસ નથી આપતો, બધું હોલસેલનું જ કામ છે. 9 વર્ષ મેં કન્ટિન્યુ શર્ટનું પ્રોડક્શન કર્યું, સોરી 8 વર્ષ, 1 વર્ષ મેં તો બ્રેક મારી દીધી હતી. 8 વર્ષ મેં કન્ટિન્યુ શર્ટનું પ્રોડક્શન કર્યું. પછી ધીરે ધીરે વેપારીઓ બધા જીન્સ પર આવે કે વિશાલભાઈ આવો તમે લાવો, તો જીન્સ લાવો, તમારે બીજી જગ્યાએ જવું ના પડે. તો પછી સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ કરતાં જીન્સમાં થોડું કામ ફોકસ કર્યું. જીન્સમાં મને વધારે સારી એવી ફાવટ આવી ગઈ. જીન્સમાં શું છે, ડેડ સ્ટોક બહુ ઓછો પડે છે અને શર્ટની અંદર ડેડ સ્ટોક બહુ વધારે પડે છે. એટલે આની અંદર શું, પછી થોડું ઘણું ઉધારી ના તે બધું આપવાની જરૂરત પડતી હતી. એટલે પછી મેં કન્ટિન્યુ પછી જીન્સમાં પ્રોડક્શનમાં પડકી પડે અને ટ્રેક પેન્ટ જે આપણે નાઇટી કહેવાય છે એના પર ફોકસ ચાલુ છે. એટલે હાલ 2 પ્રોડક્ટ છે અને શર્ટની અંદર હું પ્રોડક્શન શોર્ટ ટાઈમમાં કદાચ જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધીમાં બીજું મારું જે શર્ટનું જે પ્રોડક્શન છે ને એ એક્સક્લુઝિવ લઈને આવી રહ્યો છું. તમે કદાચ બિલીવ નહીં કરો, એશિયન પેન્ટ હોય ને, એશિયન પેન્ટ જેમ આજે તમને કહેવાય ને વોલપેપર બધું, મેં કીધું મારું મગજ આમ હેંગ મારી ગયું છે. એવું એશિયન પેન્ટ પ્રમાણે જે 100 કલરનો ચાર્ટ છે ને એવો પ્લેનના ચાર્ટ બનાવી રહ્યો શર્ટ, પ્લેન શર્ટ. અત્યારે નોર્મલી આપણે પ્લેન શર્ટમાં શું આપણા મગજમાં કે ભાઈ ચલો બ્લેક શર્ટ છે, બ્લુ છે, ચલો ગ્રીન છે, યલો છે, વ્હાઇટ છે, ઓફ વ્હાઇટ છે, ક્રીમ છે, આ બધા કલરો જે 12 કલર 15 કલર નોર્મલી હોય બધા લોકો પહેરતા હોય છે. હવે સમજો કે હું 100 કલરનો ચાર્ટ બનાવવા જઈ રહ્યો છું, ડિફરન્ટ બધા કરતાં હટકે. અને એટલે સુધી ગેરંટી આપવાની, અમે જે શર્ટ પહેર્યો છે ને કદાચ તમે બિલીવ નહીં કરો. મમ્મી કેટલા વર્ષ થયા શકે છે તારા માટે? 2 વર્ષ થી હું આ શર્ટ પહેરું છું. અમારો પોતાનો મેન્યુફેક્ચરિંગ વાળો શર્ટ છે અને બ્લેક ટોન છે, પણ થોડો થોડો સેમ પડ્યો છે તો સ્વાભાવિક વસ્તુ છે, તો થોડું ઘણું રહે. બાકી હું 10 વોશિંગ થયા બાદ એના સેમ્પલ મારા ગ્રાહકને બતાવું છું. એટલે તમે સમજો કે હું કયા લેવલે કામ કરતો હોઈશ. એટલે કસ્ટમરને 100% સેટિસ્ફેક્શન આપવાનું, કલરમાં તો આપણે ફૂલ ગેરંટી આપવાની. કારણ કે બધું જે માલ હું રેડી કરું ને તો પહેલાં તો હું પોતે એનું રિઝલ્ટ ચેક કરું છું, મને એઝ અ પરફેક્ટ લાગે પછી જ હું આગળ પ્રોડક્શન બધું પાઇપલાઇનમાં નાખતો હોઉં છું. જ્યાં સુધી હું સેટિસ્ફેક્શન ના થઉં ત્યાં સુધી આગળ પ્રોડક્શનમાં નહીં, એટલે નહીં જ નાખવાનું. આ પહેલેથી મારો ધંધાનો નિયમ છે
અને તો પણ છતાં કોઈ ઘરાકને કોઈ પ્રકારની કમ્પ્લેન આવે, ખાલી કે સાલા વસ્તુ પ્રોબ્લેમ થઈ છે, હું પીસ પણ ના દઉં, પીસ સાઈડમાં મૂકી દઉં ને અંગત બીજો પીસ આપી જ દેવાનો. કસ્ટમરને આમ દુઃખ થાય ને કે વિશાલભાઈ જોયેલા અમુક છેતર એવું લાગે ને તો સીધું ચેન્જીસ કરી દેવાનો. નુકસાન જશે કેટલું, 300 રૂપિયા 400 રૂપિયા, પણ ઘરાક તો મારો ખચવાશે ને. એટલે આપણે શર્ટ જીન્સ ટ્રેક પેન્ટ અને શોર્ટ ટાઈમમાં ઉનાળાની અંદર આવી પ્રોડક્શનનું થોડું પ્લાનિંગ કરી રહ્યો છું. ટી શર્ટનું બી પ્રોડક્શન ચાલુ કરવા જઈ રહ્યો છું, એ પણ હું ધીરે ધીરે કરીશ સ્ટેપ બાય સ્ટેપ. હોસ્ટેલમાં બધું જ મળે છે પણ ટેસ્ટ ડિફરન્ટ હોય છે. અને કોંગ્રેચ્યુલેશન ભાઈ, તમે લાઈફમાં આગળ વધો. એક વાત કહું ભાઈ દિલથી, હું હોસ્ટેલમાં જોબ કરું છું, હું જે પૈસા ઇન્ડિયામાં મહિને કમાતો હતો તે પૈસા એક દિવસમાં હોસ્ટેલમાં મળે છે. પણ ભાઈ આ પૈસા લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ માનીએ છીએ, બટ ફોરેન કલ્ચરમાં શાંતિ નથી. પણ તમે ફેમિલી એન્ડ ફ્યુચરમાં આગળ વધવું હોય તો ફોરેન બેસ્ટ છે. અને કોંગ્રેચ્યુલેશન ભાઈ, લાઈફ ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના. જો તમે કીધું કે જે મહિનાના હું કમાતો હતો હું એક દિવસમાં કમાઉં છું, પણ તમે કહો છો, પોતે કહો છો, હું નહીં બોલું, તમે પોતે કહો છો કે તો એ લાઈફ સુખી વાળી નથી. સુખી કહેવાય મતલબ કે શાંતિ નથી. જુઓ ભાઈ, કઈક કોકના જોડે પૈસા છે, એના જોડે શાંતિ નથી. આપણા જોડે ભાઈ પૈસા નથી, જો પણ તો શાંતિ છે. આપણે એવી લાઈફ જીવાવાળા માણસ છે 100%. જેને ફોરેનના સપના હોય એ લોકો માટે બેસ્ટ છે, બાકી આપણને એવા કોઈ સપના નથી. આના વિશે મારે થોડું બોલવું હતું, મારે થોડું હોલ્ડ કરવું પડશે. રાજ, હવે ઘેકાટા આવશો, અમારી દુકાન પણ પાનકુરના નાકે છે, એટલે પૂછ્યું કે રોજ મહેસાણાથી અમદાવાદ દૂર નહીં પડે. બેન ભલે તો દૂર પડે, પણ 6 મહિના જેવું અપડાઉન કરવાનું છે ને. આપણે ખબર પેલું કે મારો ફોટો પડ, ફોટો પડ બરા, એ લક્ષ્મી વિલાસ પેલેસ હતું બરોડાનું. મને સારું, મેં મગજમાં કે જોયું, ક્યાંક જોયું છે, બધું હશે કદાચ ફોરેનનું, પણ આપણા ગામનું નીકળ્યું. મમ્મી મયુરભાઈ સ્પેશિયલ કોમેન્ટ કરી, વિશાલભાઈ આ તો આપણા ગામનું છે. હા, લક્ષ્મી વિલાસ પેલેસ. ઘીકડા નવતાડ સમોસા ખાવાના હતા ને, અને સમોસાની કતરન ઘરે તરવા લેજો, છોકરાઓને ખૂબ જ ભાવશે 100%. બેન હવે ઘીકડા રોજ આવતું જતું રહેવાનું છે મારે, બરાબર. ખવડાવીશ આ લોકોને સરસ મજાના નાસ્તા, મતલબ લઈને આવ્યો છું. કારણ કે જુઓ ત્યાં ગાડી મૂકવાની કોઈ જગ્યા છે, એટલે એક પાર્કિંગ માટે એક હતું જગ્યા. એ તો મારે પર્સનલ પાર્કિંગ હતું ત્યાં આગળ. એ નહીં, આપણે જ્યાં અમે હનુમાનજી મંદિર ઉભો હતા ને, તે સામે પેલા ભાઈ 50-50 રૂપિયા લઈ અને પાર્કિંગ કરતા. કારણ કે કોર્ટ અને રેલવે નજીક હતું ને, એટલે લોકો ગાડીઓ ક્યાં મૂકે, એટલે ત્યાં 50 રૂપિયા પાર્કિંગ થતું હતું. તમારી દુકાન નજીક બંસીધરની કચોરી ફેમસ છે, ખવડાવજો 100%. પણ બંસીધર કચોરી વાળા શું કરે મેં ખબર બતાવી તું, કોઈ કચોરી અહીંયા મળે છે એ રોડ ઉપર, એ બી એ સારું છે, અગ્રવાલની કચોરી મેં લોકોને બતાવી હતી રોડ ઉપર. હા બરાબર. અને જે તમે આ કહો બંસીધરની કચોરી એ પણ ઘણી સારી હોય છે, પણ ચમચી નહીં આપતા, એ હાથી ખાવાનું બધું. ઘી કાંઠાથી માનેક ચોક નજીક છે, માસીને રુચિતાને લઈ જવા હતા ને માનેક ચોકમાં. મમ્મી દાગીના મળે એક ગ્રામ વાળા, કિલો કિલો ના મળે, હોલસેલ માર્કેટ છે ત્યાં આગળ. અને જે નાસ્તો બધું જે ખોડે રાત્રે મળે છે, એટલે જવાનું કોઈ મિનિંગ નતું. જય સ્વામિનારાયણ. યુએસમાં પણ 11 શનિવાર જ છે. હા, આજે આજના મેં પેપરમાં વાંચ્યું ને, તેમાં આજે 11 લખી હતી. આજે 11 છે. 12 ગામમાં 12 વર્ષ ક્યારે શું કરું ખબર જ નહીં પડતી. મેં તો ઉજવી નાખી એડવાન્સમાં. વિશાલભાઈ, અમે અમારી ગુજરાતમાં અને ઇન્ડિયામાં સંસ્કૃતિ યાદ આવે છે, જય શ્રી કૃષ્ણ. અચ્છા, ગુજરાતમાં ખાવાનું યાદ કરીએ છીએ. મને મહેસાણાની સાબુદાણાની ખીચડી બહુ યાદ આવે છે. હા બેન, બહુ મસ્ત બનાવો સાવરિયાવાળો સાબુદાણાની ખીચડી, જોરદાર. માસી, તમે ગરમ મસાલો કયો વાપરો છો? મેં 2-3 વખત તમને બતાવ્યો કે મેં કયો મસાલો બનાવું છું. આગળ પણ વિશાલની માં 2 વખત બતાવ્યો. પછી એક બીજો કોમેન્ટ આવી હતી કે આ લોકોને અમદાવાદમાં પાણીપુરી ખવડાવી હતી. કે બેન, હું ખવડાવવા માટે લઈ ગયો તો ચાંચખેડા સ્પેશિયલ અંદર, બરાબર. પણ એ પાણીપુરીવાળો હાજર હતો નહીં,
મેં લોકોને પૂછ્યું હતું, મેં તો પાણીપુરી ખાવી છે કે સેન્ડવિચ ખાવી છે, રૂચે તો કે પાણીપુરી ખાઈએ, કે સેન્ડવિચ તો હવે આપણા ઘરની ખેતી થવાની છે, કાલ હવે નહીં ખાવી, આપણે પાણીપુરી ખાઈએ. તો પાણીપુરી ખાવા ગયા તો પાણીપુરી વડો આવ્યો નતો, એટલે પછી સીધા હું મહેસાણા આવ્યા, મહેસાણા પાણીપુરી લોકોને ખવડાવી દીધી. મેં તો મારું બધું કામ પ્રોપરલી કમ્પ્લીટ કરી હતું, પણ પાણીપુરી વાળો ના આવે મારો હું વાત કરી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીની સાથે. ત્યાં સુધી અમને આપણો જ આ જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે 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 રાધે.